છો આપની યુટ્યુબ ચેનલ બ્રાઇટ ફ્યુચર એકેડેમીમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. મિત્ર, આજે આપણે ધોરણ 11 કોમર્સ વિષય છે BA અને ચેપ્ટર નંબર 1 જેનું નામ છે ધંધાનું સ્વરૂપ, હેતુ અને કાર્યક્ષેત્ર વિશે આપણે અભ્યાસ કરવાના છે. મિત્ર, આજનો આપણો જે વિષયાંગ છે એ વિષયાંગ છે ધંધાકીય પ્રવૃત્તિના પ્રકાર. મિત્ર, અહીં અગાઉના વિડીયોમાં આપણે આર્થિક પ્રવૃત્તિના જે 3 પ્રકારો છે, ધંધો, વ્યવસાય અને રોજગાર વચ્ચેનો તફાવત આપણે જોઈ રહ્યા હતા. આ વિડીયોની અંદર આ લેક્ચરમાં આપણે ધંધાકીય પ્રવૃત્તિના પ્રકારો વિશે આપણે માહિતી મેળવવાના છે. મિત્ર, અહીંયા જોઈ શકીએ છીએ ધંધાકીય પ્રવૃત્તિના મુખ્ય 3 પ્રકાર છે, જેમાંથી પહેલો પ્રકાર છે વેપાર, બીજો પ્રકાર છે વાણિજ્ય અને ત્રીજો જે પ્રકાર છે એ ત્રીજો પ્રકાર છે ઉદ્યોગ. આ ત્રણે ત્રણ વિશે આપણે વિસ્તૃત માહિતી મેળવીશું આજના લેક્ચરમાં. આજના વિડીયોમાં આપણે વેપાર અને વાણિજ્ય વિશેનો આપણે અભ્યાસ કરીશું. ચાલો શરૂઆત કરીએ. સૌપ્રથમ ધંધાકીય પ્રવૃત્તિના 3 પ્રકારોમાંથી પહેલો જે પ્રકાર છે તે વેપાર. મિત્ર, આપણે બધા જ જાણીએ છીએ કે વેપાર કોને કહેવાય. તો સૌપ્રથમ આપણે અહીંયા જોઈશું વેપારનો અર્થ. ચાલો શરૂઆત કરીએ નફાના હેતુથી કોઈ પણ 2 વ્યક્તિ વચ્ચે વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવા અથવા તો નાણાના બદલામાં વસ્તુ કે સેવાનો વિનિમય થાય એટલે એને વેપાર કહેવાય. આપણે એકદમ ઈઝી ભાષાની અંદર જાણવું હોય, એકદમ સરળ રીતે આપણે જાણવું હોય કે વેપાર કોને કહેવાય, તો આપણે ચીજ વસ્તુનું ખરીદી અને વેચાણ કરીએ તો ખરીદી અને વેચાણમાં શું થાય તો કે વસ્તુના બદલામાં આપણે નાણાં ચૂકવીએ, સેવાના બદલામાં આપણે નાણાં ચૂકવીએ. એટલે અહીંયા વસ્તુના બદલામાં નાણાંનો, સેવાના બદલામાં નાણાંનો વિનિમય થાય છે અને તેને આપણે વેપાર કહી શકીએ છીએ. અહીંયા ઉદાહરણ દ્વારા આપણે હજુ સ્પષ્ટતા કરીએ તો અહીંયા કીધું છે, પહેલું ઉદાહરણ તમને આપેલું છે, તમે દુકાનમાંથી મોબાઈલ ખરીદો એટલે તમે નાણાં તેના બદલામાં તમે શું ચૂકવશો, નાણાં ચૂકવો છો. આપણે બધા સૌ જાણીએ છીએ કે આપણે કોઈ પણ વસ્તુ બજારમાં લેવા માટે જઈએ છીએ તો આપણે વસ્તુના બદલામાં સમય શું ચૂકવવું પડે છે, નાણાં ચૂકવવા પડે છે. એટલે આને કહેવાય વસ્તુના બદલામાં નાણાંનો વિનિમય. બીજું ઉદાહરણ તમને આપેલું છે સેવા. તમે ટ્રેનમાં મુસાફરી કરો છો, આપણે ટ્રેનમાં મુસાફરી કરીએ, બસમાં મુસાફરી કરીએ એટલે આપણે ટિકિટ ખરીદવી પડે અને ટિકિટ ખરીદીએ છીએ તેના બદલામાં આપણે શું ચૂકવવા પડે છે, નાણાં ચૂકવવા પડે છે. એટલે અહીંયા નાણાંના બદલામાં સેવાનો વિનિમય થઈ ગયો. તો કહેવાનો મતલબ જ્યારે વસ્તુ કે સેવાના બદલામાં નાણાંનો વિનિમય થતો હોય તો ત્યારે તેને આપણે વેપાર કહી શકીએ છીએ. મિત્રો, અહીંયા વેપારનો અર્થ પૂરો થાય છે. હજુ આપણે આગળ જઈશું તો આપણને દેખાશે વેપારના લક્ષણો. આપણે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકીએ છીએ વેપારના લક્ષણો. તો શરૂઆત કરીએ. પહેલું લક્ષણ જે વેપારનું છે એ છે વેપાર એ આર્થિક પ્રવૃત્તિ છે. આપણે વેપાર કરીએ, ખરીદી અને વેચાણ કરીએ, વસ્તુ અને સેવાના બદલામાં નાણાંનો વિનિમય કરવામાં આવે તો એનો હેતુ નફો કમાવાનો હોય છે, એનો હેતુ નાણાકીય વર્તન મેળવવાનો હોય છે. અને જ્યારે નાણાકીય વર્તન મેળવવાના હેતુસર જે પ્રવૃત્તિ થતી હોય તેને આપણે વેપાર કહીએ છીએ. એટલે વેપારનું પહેલું લક્ષણ અહીંયા તમને આપેલું છે, વેપાર એ આર્થિક પ્રવૃત્તિ છે. નંબર 2, બીજા નંબરનો આપણે લક્ષણ જોઈશું. વેપારમાં મુખ્યત્વે 2 પક્ષકારો હોય છે. જો આ 2 પક્ષકારો હોય તો જ બંને વચ્ચે વેપાર શક્ય બને છે, એક ખરીદનાર અને બીજો છે વેચનાર. હજુ આગળ જોઈશું આપણે. વેપાર માટે વિનિમય અનિવાર્ય છે. આપણે ચીજ વસ્તુ કે સેવાના બદલામાં નાણાંનો વિનિમય અથવા તો વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવાની આપલે કરવી જરૂરી છે અને જો બંને વચ્ચે આપલે થાય તો જ એ વેપાર કહેવાય. એટલે આપણે એટલે કે વિનિમય થાય તો જ એને વેપાર ગણી શકાય. ત્યાર
પછી વેપારથી વસ્તુ કે સેવાની માલિકીની ફેરબદલી થાય છે। આપણે વસ્તુની ખરીદી અને વેચાણ કરીએ તો માલિકીની ફેરબદલી થઈ જાય છે। ત્યાર પછી આપણે આગળ જોઈશું વસ્તુના અવેજમાં નાણાંની ચુકવણી થાય છે। આપણે જે કઈ વસ્તુ હોય એ વસ્તુના અવેજમાં વસ્તુના બદલામાં સાની ચુકવણી કરવામાં આવે છે, નાણાંની ચુકવણી કરવામાં આવે છે। ત્યાર પછી આપણે આગળ જોઈએ વેપાર એ સતત ચાલતી પ્રવૃત્તિ છે। આપણને બધાને ખબર છે કે આ ખરીદી અને વેચાણનું જે ચક્ર છે એ સતત ને સતત ચાલુ જ રહે છે। એટલે વેપારમાં જે ખરીદી અને વેચાણ સતત ચાલુ રહે તો એ વેપાર એ સતત ચાલતી પ્રવૃત્તિ ગણી શકાય। ત્યાર પછી વસ્તુ કે સેવાનું મૂલ્ય નાણામાં નક્કી થાય છે। આપણને બધાને ખબર છે તમે મોબાઈલ લેવા માટે જાઓ છો, કોઈ મોબાઈલ તમે પસંદ કરો, તમે મોબાઈલનો કિંમત પૂછો, એ વ્યક્તિ કહેશે 12,000 રૂપિયા, 15,000 રૂપિયા, 20,000 રૂપિયા, તો એ જે વસ્તુ છે એનું નાણામાં મૂલ્ય આપી શકાય, બરાબર, એનું મૂલ્ય નાણામાં નક્કી થઈ ગયું વસ્તુ। એ જ રીતે સેવાની વાત કરીએ, તમે અહીંયાથી અમદાવાદ ટ્રેનમાં જાઓ છો તો અમદાવાદ સુધી તમે ટિકિટનું જે કંઈ ભાડું ચૂકવો છો તો નક્કી કરેલું છે કે આટલા રૂપિયા અહીંયાથી અમદાવાદ જવાના થાય, તો સેવાનું મૂલ્ય પણ નાણામાં નક્કી કરવામાં આવે છે। વેપાર એ કાયદેસર થતી પ્રવૃત્તિ છે। વેપાર જે છે એ કાયદેસર રીતે આપણે વેચાણ કરીએ છીએ, ખરીદી કરીએ છીએ, એટલે વેપાર જે થાય છે એ કાયદેસરની પ્રવૃત્તિ છે। અહીંયા વેપારના લક્ષણો આપણા પૂરા થાય છે। હવે આપણે જોઈશું વેપારના પ્રકારો। મિત્રો, વેપારના મુખ્ય બે પ્રકાર છે। પહેલો જે પ્રકાર છે એ છે આંતરિક વેપાર અને બીજો જે પ્રકાર છે એ આંતરરાષ્ટ્રીય વેપાર। મિત્રો, આ બંને વચ્ચેની માહિતી આપણને ખબર છે કે આંતરિક વેપાર કોને કહેવાય, આંતરરાષ્ટ્રીય વેપાર કોને કહેવાય। શરૂઆત કરીએ પહેલા આંતરિક વેપારથી, જોઈએ આંતરિક વેપાર કોને કહેવાય, તો આંતરિક વેપારનો પહેલા અર્થ જોઈએ। દેશની સરહદમાં, દેશની સરહદની અંદર જુદા જુદા વિસ્તારમાં, દાખલા તરીકે એક રાજ્ય બીજા રાજ્ય સાથે, એક પ્રદેશ બીજા પ્રદેશ સાથે જે ખરીદી અને વેચાણ કરે, જે વેપાર કરે છે તેને આંતરિક વેપાર કહેવામાં આવે છે। દેશની સીમાની અંદર જ વેપાર થાય, દેશની સરહદની અંદર જ ખરીદી અને વેચાણ થાય, તો ત્યારે આ જે વેપાર થાય છે એને આંતરિક વેપાર કહેવામાં આવે। દાખલા તરીકે ગુજરાતનો વેપારી કશ્મીરથી સફરજન ખરીદે, આપણો પણ કશ્મીર ભારતની અંદર અમુક ભાગ છે, તો એ અમુક ભાગ જે ભારતમાં છે ત્યાંથી આપણે ગુજરાતમાં આપણે સફરજન ખરીદીએ, તો એ જે વેપાર છે એ આંતરિક વેપાર કહેવાય। ત્યાર પછી આગળ જોઈશું વિતરણની દ્રષ્ટિએ પણ આંતરિક વેપારના બે પ્રકાર પડે છે। વિતરણની દ્રષ્ટિએ આંતરિક વેપારના કેટલા પ્રકાર પડે છે, બે પ્રકાર પડે છે। પહેલો પ્રકાર છે જથ્થાબંધ વેપાર અને બીજો પ્રકાર છે છૂટક વેપાર। આ બંને વિશે આપણે માહિતી મેળવીએ, પહેલા સ્ટાર્ટ કરીએ જથ્થાબંધ વેપાર। જથ્થાબંધ વેપાર કોને કહેવાય, તો આપણે સૌ જાણીએ છીએ જથ્થાબંધ વેપારી એટલે મોટા જથ્થામાં ઉત્પાદક પાસેથી માલ ખરીદે, બરાબર। જથ્થાબંધ વેપારી શું કરે, તો કે જ્યાંથી વસ્તુનું ઉત્પાદન થાય છે ઉત્પાદક પાસેથી મોટા જથ્થામાં માલ ખરીદે છે, અને છૂટક વેપારી ને તેમની જરૂરિયાત અનુસાર માલનું વિતરણ કરે, આવો જે વેપાર છે એને કહેવામાં આવે જથ્થાબંધ વેપાર। ફરીથી એક વખત વ્યાખ્યા જોઈએ જથ્થાબંધ વેપાર કોને કહેવાય, તો જથ્થાબંધ વેપારી એટલે મોટા જથ્થામાં ઉત્પાદક પાસેથી માલ ખરીદે અને છૂટક વેપારીને તેમની જરૂરિયાત અનુસાર માલનું વિતરણ કરે, વેચાણ કરે, તો તેને જથ્થાબંધ વેપાર કહે છે। જથ્થાબંધ વેપારી એ ઉત્પાદક અને છૂટક વેપારીને જોડતી મહત્વની કડી છે। મિત્ર, અહીંયા ઉત્પાદક અને છૂટક વેપારીને જોડતી કડી જો કોઈ હોય મહત્વની, તો તે છે જથ્થાબંધ વેપારી। નંબર બે, વિતરણ દ્રષ્ટિએ જે બીજો પ્રકાર છે છૂટક વેપાર, તેના વિશેની માહિતી મેળવીએ। મિત્ર, છૂટક વેપારી કોને કહેવાય, તો છૂટક વેપારી એટલે જથ્થાબંધ વેપારી પાસેથી જરૂરિયાત અનુસાર માલ ખરીદે,
छूटक वेपारी ने ऊपर कौन आवशे जथ्थाबंध वेपारी એટલે છૂટક વેપારી શું કરે કે જથ્થાબંધ વેપારી પાસેથી જરૂરિયાત હોય તે પ્રમાણે નાના જથ્થામાં માલ મંગાવે અને તે ગ્રાહકને તેમની જરૂરિયાત અનુસાર ગ્રાહક જે પ્રમાણે માંગે તે પ્રમાણે એ પોતાની જે જરૂરિયાત છે જરૂરિયાત પ્રમાણે માલ આપે તેને છૂટક વેપાર કહેવામાં આવે છે આ છૂટક વેપારી છે એ જથ્થાબંધ વેપારી અને ગ્રાહકને જોડતી મહત્વની કડી છે મિત્ર અહીંયા જે આંતરિક વેપારના પ્રકાર છે એ આંતરિક વેપાર અહીંયા પૂરો થાય છે હવે આપણે જોઈશું જે વેપારના મુખ્ય બે પ્રકાર છે એમાંથી બીજા નંબરનો પ્રકાર આંતરરાષ્ટ્રીય વેપાર આપણે એનો અર્થ સૌ પ્રથમ જોઈએ તો આંતરરાષ્ટ્રીય વેપાર કોને કહેવાય તો કોઈ પણ બે દેશો વચ્ચે કોઈ પણ બે જુદા જુદા દેશ હોય દાખલા તરીકે ભારત અને અમેરિકા ભારત અને જાપાન ભારત અને કેલિફોર્નિયા ભારત અને સાઉથ આફ્રિકા ભારત અને ઇંગ્લેન્ડ આ જે બે જુદા જુદા ઘણા બધા દેશો હોય એ બે દેશો વચ્ચે જે વેપાર થાય છે તેને આપણે કહી શકીએ આંતરરાષ્ટ્રીય વેપાર મિત્ર બે દેશો એટલે કે દેશની સીમાની બહાર દેશની સરહદની બહાર બે જુદા જુદા દેશો વચ્ચે જે વેપાર થાય છે તેને આપણે કહી શકીએ આંતરરાષ્ટ્રીય વેપાર આપણે જોઈએ એનું ઉદાહરણ આંતરરાષ્ટ્રીય વેપાર જે છે એ દેશની સરહદની બહાર થાય છે અહીંયા એક ઉદાહરણ તમને આપેલું છે કેલિફોર્નિયાની ટેલિવિઝન કંપની ટેલિવિઝન ભારતના વેપારીને વેચે જોજો કેલિફોર્નિયા અને ભારત અહીંયા બંને વેપારી વચ્ચે વેપાર થાય છે કેલિફોર્નિયાની જે કંપની છે ભારતના વેપારીને માલ વેચે છે ટેલિવિઝન વેચે એનો મતલબ કે વેપાર એ બે જુદા જુદા દેશો વચ્ચે થયેલો છે અને જ્યારે બે જુદા જુદા દેશો વચ્ચે વેપાર થાય તો તે વેપારને આંતરરાષ્ટ્રીય વેપાર કહેવાય ત્યાર પછી આપણે જોઈએ ભારતનો વેપારી કેસર કેરી અમેરિકા મોકલે બરાબર આપણે જ્યારે ભારતનો વેપારી છે અમેરિકા કેસર કેરી મોકલે આપણે ત્યાંથી તો ભારત અને અમેરિકા બે જુદા જુદા દેશ છે અને આ બે દેશો વચ્ચે જ્યારે વેપાર થાય તો ત્યારે એને આંતરરાષ્ટ્રીય વેપાર ગણવામાં આવે મિત્ર હજુ આગળ આપણે જોઈ શકીએ છીએ કે આંતરરાષ્ટ્રીય વેપારમાં મુખ્યત્વે ત્રણ પ્રકારના વેપાર થાય છે નંબર એક આયાત વેપાર નંબર બે નિકાસ વેપાર અને નંબર ત્રણ ત્રીજા નંબર પર છે પુનઃ નિકાસ વેપાર મિત્ર આ ત્રણ પ્રકારે આંતરરાષ્ટ્રીય વેપારમાં વેપાર થાય છે અહીંયા આપણો જે વેપારનો જે ટોપિક છે આપણા ધંધાકીય પ્રવૃત્તિની અંદર મુખ્યત્વે ત્રણ પ્રકાર છે વેપાર વાણિજ્ય અને ઉદ્યોગ એમાંથી વેપાર વિશેનો જે ટોપિક છે એ અહીંયા પૂરો થાય છે હવે આપણે જઈશું બીજા નંબરનો જે પ્રકાર છે તે વાણિજ્ય મિત્ર વાણિજ્ય કોને કહેવાય તો વાણિજ્યનો અર્થ અને આપણે લક્ષણો જોઈએ સૌ પ્રથમ આપણે શરૂઆત કરીએ વાણિજ્યનો અર્થ વાણિજ્ય એટલે શું તો અહીંયા કીધું છે વાણિજ્ય એટલે કે વેપાર વાણિજ્ય એટલે વેપાર કરો વેપાર એટલે કે અગાઉ જે જોઈ ગયા તેટો કરો પણ એના કરતા વધારે એટલે કે વેપારને લગતી કેટલીક સેવાઓ બરાબર ફરીથી જોઈએ વાણિજ્ય એટલે વેપાર તો ખરો પણ વેપારને સહાયક સેવા એટલે કે વેપાર અને વેપાર કરતા જે વધારાની સેવાઓ આવે છે એ સેવાઓનો સમાવેશ પણ વાણિજ્યમાં થાય છે અને આ જે સેવાઓ છે એ કઈ કઈ સેવાઓ છે તો અહીંયા કીધું છે બેન્કિંગ વીમો વાહન વ્યવહાર સંદેશા વ્યવહાર વખાણ આદત્યાની સેવા વગેરે તમને ટૂંકમાં એક માર્ગની અંદર પ્રશ્ન પણ પૂછાઈ શકે કે વેપારને સહાયક સેવાઓ કઈ કઈ હોય છે તો વેપારને સહાયક સેવાઓ અહીંયા દર્શાવી છે બેન્કિંગ વીમો વાહન વ્યવહાર સંદેશા વ્યવહાર વખાણ અને આદત્યાની સેવા મિત્ર હવે આપણે જોઈશું વાણિજ્યના લક્ષણ શરૂઆત કરીએ પહેલું લક્ષણ અહીંયા આપેલું છે આપણને વાણિજ્ય શબ્દમાં વેપારનો સમાવેશ થાય છે અહીંયા જરાક પ્રિન્ટિંગ મિસ્ટેક છે વાણિજ્ય શબ્દમાં વેપારનો સમાવેશ થાય છે મેં તમને કીધું જો આપણે વ્યાખ્યા જોઈએ તો વ્યાખ્યાની અંદર ખ્યાલ આવે વેપાર અને વેપારને સહાયક સેવાઓ એટલે વાણિજ્યમાં વેપાર જે ઉપર જોઈ ગયા એનો સમાવેશ તો થઈ જાય છે એટલે અહીંયા કીધું છે વાણિજ્ય શબ્દમાં વેપારનો સમાવેશ થાય છે નંબર
આગળ વાણિજ્ય પણ વેપારની જેમ કેવી પ્રવૃત્તિ છે, આર્થિક પ્રવૃત્તિ છે। આપણે વાણિજ્ય એટલે કે વેપાર અને વેપારને લગતી સેવાઓ આપણે આપીએ એના બદલામાં આપણને શું મળે છે, નાણાકીય વળતર મળે છે। વાણિજ્ય વેપારને સહાયક એટલે કે વાણિજ્યમાં વેપારને સહાયક સેવાઓનો સમાવેશ થાય છે। કઈ કઈ સેવા છે જે ઉપર આપણે જોઈ ગયા, બેન્કિંગ, વીમો, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, વખાણ, આરટીઆર વગેરે। આગળ જોઈએ, હજુ વસ્તુના સમય અને સ્થળ ઉપયોગિતામાં વધારો થાય છે। અહીંયા કીધું છે વાણિજ્ય છે તો આપણે વસ્તુનો જે સમયે આપણે લાભ લેવો હોય એને લગતી સેવાઓ મેળવવી હોય તો આપણે ઘરે બેઠા બેઠા ગમે તે સમયે પ્રાપ્ત કરી શકીએ। દાખલા તરીકે આપણે એસી લાવ્યા છે તો એસીને અમુક સમય સુધી રિપેરિંગ કરાવવું હોય અથવા તો એને સર્વિસ કરાવવું હોય તો આપણે કમ્પ્લેન નોંધાવી એટલે સર્વિસ વાળો વ્યક્તિ આપણા ઘરે આવે છે, આપણે એસી લઈને ત્યાં જવું પડતું નથી। એટલે અહીંયા આપણે જે સમયે કહીએ તે સમયે આવે છે અને આપણા ઘરે આવે છે। એટલે અહીંયા કીધું છે કે વાણિજ્યથી વસ્તુના સમય અને સ્થળ ઉપયોગિતામાં વધારો થાય છે। ત્યાર પછી આગળ આપણે જોઈએ સહાયક સેવાઓનું સાતત્ય જોવા મળે છે। આજે કોઈ પણ વ્યક્તિએ બજારમાં ટકી રહેવું હોય તો વસ્તુનો વેપાર થઈ જાય ત્યાર પછી એને તો સૌથી વધારે ધ્યાન આવી સેવાઓ ઉપર આપવાનું છે। આવી જે એને જે ફેસિલિટી આપે છે, જે એને સર્વિસ આપે છે એના ઉપર વધારે ફોકસ એને કરવાનું હોય છે। એટલે કીધું છે કે સહાયક સેવાઓનું સાતત્ય અહીંયા જોવા મળે છે। હજુ આગળ આપણે જોઈએ વેપારને સહાયક સેવાઓ યોગ્ય કિંમતે મળી રહે તો ગ્રાહકોને વ્યાજબી કિંમતે વસ્તુઓ પૂરી પાડી શકાય છે। જો આપણને વેપારને લગતી જે કંઈ સેવાઓ છે એ સેવાઓ જો યોગ્ય કિંમતે મને મળે તો ગ્રાહકને આપણે ઓછી કિંમતે પોસાય તે કિંમતે વ્યાજબી કિંમતે વસ્તુ પૂરી પાડી શકાય છે। મિત્ર, અહીંયા આપણા જે વેપાર અને વાણિજ્યના લક્ષણો જે જોયા એ અહીંયા આપણો આજનો ટોપિક પૂરો થાય છે। મિત્ર, આપ સૌને ખ્યાલ આવી ગયો હશે, જો તમને કદાચ ખ્યાલ ન આવે તો તમારો પ્રશ્ન અમને જરૂરથી લખીને જણાવો। મિત્ર, આ વિડીયો તમને ગમ્યો હોય તો તમારા મિત્ર સાથે એને જરૂરથી શેર કરો, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો।